जीटीपीएल अंजलि केबल नेटवर्क पर आप निहाळी रह्या छो जामनगर एट नाइन न्यूज। जामनगर अने जिल्ला भरमां बनेली घटनाओ समाचारना रूपमां समाचारो शुरू करता पहेला जोई लईए आजना मुख्य समाचारो। जामनगर पोलीसने तस्करोनो पड़कार, रूपिया 15.5 लाखनी सनसनीखेज घरफोड़ चोरी। મોદીના જન્મદિવસની જામનગરમાં ખુશાલી, શહેર ભાજપ દ્વારા ભરચક સેવા કાર્યોથી વિશિષ્ટ ઉજવણી। જામનગરમાં જળ સંકટના ઓળા, જળાશયોમાં નહીવત પાણી, નર્મદાના વધુ નીર મંગાશે। બેડ ટોલ નાકે કોમર્શિયલ સહિત તમામ વાહનોને કાયદો પાળવા કલેક્ટરનો હુકમ, સાઇડ રોડ ઉપર પ્રતિબંધ। વિગતવાર સમાચાર શરૂ કરતા પહેલા જોઈ લઈએ પોલીસ ચોપડે નોંધાયેલી ઘટનાઓ પોલીસ પોથીમાં। જામનગરમાં સતત ટ્રાફિક ઝુંબેશ યોજાઈ રહી છે, તે મુજબ 3 બત્તીથી 2 ગેટ સુધી વાહનોની સઘન તપાસ કામગીરી હાથ ધરાઈ રહી હતી, જેમાં ખાસ કરીને નિયમોના પાલન ન કરતા હોય તેવા છકડાઓની તપાસ કરી દંડ વસૂલવાની તેમજ મોટરસાઇકલ સહિતના વાહનોના પણ ચેકિંગ હાથ ધરાયા હતા। આ કામગીરી માટે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર MN વાઘેલા, ASI GN ઝાલા, હેડ કોન્સ્ટેબલ NJ જાડેજા તથા SB જાડેજા જહેમત ઉઠાવી રહ્યા હતા। તાજેતરમાં જામનગર શહેરમાં સિટી બસ બંધ છે, એટલે છકડા રિક્ષાવાળા બેફામ રીતે 10 માણસો બેહારે છે અને રિક્ષામાં લાયસન્સ વગરના રિક્ષા ચલાવે છે। લાયસન્સ ન હોય ગાડીના કાગળો પણ પૂરા રાખતા નથી, એટલે અમે આજે ડ્રાઈવ રાખેલી છે અને આવી રિક્ષાઓ ડિટેન કરીને RTO મેમો આપીએ છીએ। તેમજ ટુ વ્હીલરવાળા પણ ઘણા પાસે લાયસન્સ નથી હોતા, વીમો નથી હોતો, કાગળ નથી હોતા, ટુ વ્હીલર પણ ડિટેન કરીએ છીએ। એથી વાહન માલિકોને અપીલ કરીએ છીએ કે પોતાને ગાડીના કાગળો સાથે રાખે અને કમ્પ્લીટ પૂરા રાખે, એથી અકસ્માત વખતે એને રાહત રહે છે। અને દરેકે ગાડીના કાગળો તો સાથે જ રાખવા જરૂરી છે। નગરને 3-3 દિવસે પાણી વિતરણ કરવામાં સાંસા પડે તેવી સ્થિતિ નજીક આવી હોય હવે નર્મદાના નીર વધુ લેવાની જરૂર ઊભી થઈ છે। જામનગરમાં દૈનિક પાણી વિતરણ તો સ્વપ્ન બન્યું છે એ તો ઠીક, પરંતુ એકાંતરા પાણી વિતરણ પણ નથી થઈ શકતું અને હાલના 3 દિવસના વિતરણમાં પણ વારંવાર વિક્ષેપ પડે છે, જે સૌ જાણે જ છે। હજુ આ સ્થિતિ વધુ બગડે તેવું સંકટ તોળાઈ રહ્યું છે, માટે કોર્પોરેશન સત્તાવાળાઓ નર્મદાના નીર વધુ મેળવવાની જહેમતમાં લાગ્યા છે। જામનગરમાં આ વખતના ચોમાસામાં 40 ઇંચ જેટલો વરસાદ થઈ ગયો છે, પરંતુ જળાશયોમાં પાણી આવ્યા નથી તેમ જ ગણી શકાય, જે સામાન્ય આવ્યું છે તે પૂરું થવામાં છે।
જામનગરને એકાંતરા પાણી વિતરણ કરવું હોય તો પણ 75-80 એમએલડી પાણી જોઈએ, તેની સામે હાલ નર્મદાનું 45 એમએલડી, આજીમાંથી 15, ઊંડમાંથી 12 અને સસોઈ ડેમ સાઇટમાંથી 5 મળીને કુલ 77 એમએલડી પાણી મેળવાય છે. પરંતુ ડેમના પાણી તો થોડા દિવસ છે, માટે નર્મદાના નીર 15-20 એમએલડી જેટલું વધુ મેળવવું પડશે. ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર નિગમ જામનગરને 1000 લીટરના રૂપિયા 6 લેખે નર્મદાનું પાણી આપે છે. જામનગર મહાનગરપાલિકાના જે પાણી પૂરું પડતા ડેમોના ઉપરવાસના વિસ્તારોમાં વરસાદ ઓછો થવાથી રણજીત સાગર, ઊંડ અને સસોઈ ડેમમાં પાણીની અપૂરતી આવકના હિસાબે આજે આ ડેમોની અંદર નહિવત પાણીઓ છે. ઘણા ડેમોમાં 2-3 મહિના સુધી જ પાણીનો સંગ્રહ જામનગર મહાનગરપાલિકાને પાણી આપવા માટેનું પાણી એમાં છે. આજે જામનગર શહેરમાં દર 3 દિવસે જે પાણીનું વિતરણ થાય છે એમાં નર્મદા આધારિત પાણી પુરવઠા જે યોજના છે એમાંથી દરરોજનું 45-48 એમએલડી પાણી ઉપાડીને બાકીનું ઘટતું પાણી 28-30 એમએલડી જામનગરના આ ડેમોમાંથી લઈ અને 75 એમએલડી જેટલું પાણીનું વિતરણ જામનગર શહેરમાં દર 3 દિવસે કરવામાં આવે છે. હજી પણ વરસાદની આશા છે, જો નહીં આવે તો આવતા દિવસોની અંદર બાકીના વિસ્તારોમાંથી પાણી મેળવી, એટલે કે નર્મદા ડેમમાંથી પાણીનો વધારાનો જથ્થો મેળવી અને જામનગર શહેરમાં પાણીની વ્યવસ્થિત જે ગત સાલની અંદર આયોજન જે કર્યું હતું એ પ્રમાણે શહેરીજનોને પાણીનું વિતરણ વ્યવસ્થા કરવામાં આવશે. જામનગર જિલ્લા કોંગ્રેસે સંગઠનને મજબૂત બનાવવા કમર કસી છે. તાજેતરના ખેડૂત સંમેલન સહિતના પક્ષના કાર્યક્રમોમાં મળેલી સફળતાથી વધુ ઉત્સાહથી સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પક્ષના આગામી કાર્યક્રમોને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યાનું પ્રમુખ જીવણભાઈ કુંભરવડિયા તથા મહામંત્રી બિપેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું. સૌ પ્રથમ તો આપના કેબલ દ્વારા અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિ આવ્યા અને મુલાકાત લીધી અને અમને આપના ચેનલ દ્વારા આપના માધ્યમથી જામનગર જિલ્લાના પ્રશ્નોને પાછા આપવા માટેની તક આપી બદલ આપ સૌનો આભાર માનું છું. મિત્રો, જ્યારથી પાર્ટીએ જિલ્લા કોંગ્રેસની સુકાન અમારા પ્રમુખ આદરણીય જીવણભાઈ કુંભારવાડિયાને સોંપી, ત્યારથી મહામંત્રી તરીકે એમની સાથે રહી અને જિલ્લામાં અમે હમણાંના રિસન્ટ અમારા પ્રોગ્રામો કહું તો જામનગર જિલ્લાની 2 નગરપાલિકાઓ, જે સિક્કા નગરપાલિકા જે ભારતીય જનતા પાર્ટી શાસિત હતી એમાં પણ અમે ભારતીય જનતા પાર્ટી પાસેથી સત્તા ખૂંચવી અને કોંગ્રેસનું ત્યાં શાસન કર્યું. ત્યાર પછી રાવલ નગરપાલિકાની જે ચૂંટણી હતી એમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારો ઊભા રાખ્યા હતા, પણ પાર્ટી દ્વારા વ્હીપ આપી અને અમે ત્યાં પણ અમારી જે સત્તા હતી એને બરકરાર રાખી છે. મિત્રો, પાક વીમા પ્રશ્ને જે ગુજરાત સરકાર દ્વારા આ ખેડૂતોને પાક વીમા પ્રશ્ને જે અન્યાય થયો એના માટે અમે જામનગર તાલુકામાં બહુ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા અને એક સંમેલન કર્યું. એવી જ રીતે ધ્રોલ અને જોડિયા ત્યાં પણ અમે એક બહુ મોટું ખેડૂત સંમેલન કર્યું. ત્યારબાદ અમારા રાજકોટ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત ગઈકાલના જે એક બહુ મોટા ખેડૂત સંમેલનમાં જામનગર જિલ્લામાંથી આશરે 10-10,500ની સંખ્યામાં જિલ્લાભરમાંથી તમામ કોંગ્રેસી આગેવાનો, સહકારી આગેવાનોના પ્રયાસોથી અમે ત્યાં આટલા બધા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને પાક વીમા પ્રશ્ને ગુજરાત સરકાર સામે જે જોરદાર લડાઈ કરવાની છે એના અમે ત્યાંથી શ્રી ગણેશ કર્યા છે. આવનારા દિવસોમાં અમે અત્યારે જે રીતે જિલ્લાનું સંગઠન છે એને એકદમ મજબૂતાઈથી જિલ્લાની અંદર આવા બધા પ્રશ્નોનો સામનો કરી શકે એવું સુસજ્જ કરીને રાખ્યું છે, જેથી હવે આવતા દિવસોમાં અમે ગુજરાત સરકાર દ્વારા જે ખેડૂતોને વીજળી માટેના જે સરકારે વચનો આપ્યા હતા કે 14 કલાક વીજળી આપશું એની બદલીમાં જે 4 કલાક આપે છે એના માટે પણ જિલ્લાભરમાં તાલુકા મથકો ઉપર આ અંગે આંદોલનો કરવાના છીએ. ખેડૂતોને પડતા બીજી બધી મુશ્કેલીઓ જેવી કે ભૂંડ અને રોજ એના જે ત્રાસ છે
એની માટે રાજ્ય સરકાર કંઈ નક્કર પગલાં લે અને એમને આ જે પાક જે છે ભૂંડ અને રોજ જે નુકસાન પહોંચાડે છે એના માટે પણ અમે આવનારા દિવસોમાં ખેડૂતોના ભેગા કરી અને આંદોલનો કરવાના છીએ. આવનારી લોકસભા માટે જિલ્લાના જ્યાં જ્યાં અમારા સંગઠનોમાં થોડી ઘણી ઉણપ હશે એ બધી ઉણપો દૂર કરી અને આવતા મહિના સુધીમાં લોકસભાની ચૂંટણી લડવા માટે સમગ્ર જામનગર જિલ્લો સજ્જ થઈ અને જે જામનગરની સીટ લોકસભામાં કોંગ્રેસની છે એ બરકરાર રહે અને ગઈ વખતની જે માર્જિનથી અમે ચૂંટાણા હતા એની કરતાં પણ વધારે માર્જિનથી ચૂંટાય આવા અમારા પ્રયાસો અમારા આદરણીય પ્રમુખ અને એમની નીચેની અમારી સમગ્ર ટીમના રહેશે. જામનગરમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાએ ભરડો લેતા કોર્પોરેશન સફાળું જાગ્યું છે અને સતત કામગીરી હાથ ધરી છે, જેમાં ડેપ્યુટી કમિશનર મુકેશ કુંભારાણાના સતત અને સઘન માર્ગદર્શન હેઠળ નગરમાં ગુલાબનગર, સાધના કોલોની, દિગ્વિજય પ્લોટ અને નીલકમલ સોસાયટીમાં ઘેર ઘેર આરોગ્ય વિશેનો સર્વે હાથ ધરવાનું આયોજન થયું અને જરૂર મુજબ સઘન સફાઈ તેમજ સારવારની વ્યવસ્થા માટે ટીમો કામે લાગી છે. જોકે લોકોએ પણ મચ્છરના પ્રકોપ વધ્યા હોય પીવાના પાણીને ઢાંકીને રાખવા, ઘર આજુબાજુ સ્વચ્છતા જાળવવા સજાગ રહેવાની તેમજ તાવ, શરદી કે સાંધાના દુખાવા વગેરે લક્ષણો જણાય તો તુરંત તબીબી સારવાર લેવા માટે જવું સલાહભર્યું ગણાવાયું છે. દરમિયાન કોર્પોરેશને આવી કામગીરી ખોડિયાર કોલોની, સોનલનગર, નીલકમલ સોસાયટી, સાધના કોલોની સહિતના જુદા જુદા વિસ્તારો સુધી સર્વેનો વ્યાપ વધાર્યો હતો, જેમાં ઘેર ઘેર જઈને કોર્પોરેશનની ટીમોએ દવા છંટકાવ, પાણીનું નિરીક્ષણ, નમૂના લેવા, ફોગિંગ મશીનથી પણ દવા છંટકાવ, સઘન સફાઈ કરાવવી તે સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી માટે મ્યુનિસિપલ કમિશનર અનુપમની સૂચનાથી ડીએમસી કુંભારાણાના માર્ગદર્શન હેઠળ 2 ડોક્ટર, 10 એન્ટી લાર્વા ટીમ, 32 સફાઈ કામદાર, વોટરવર્ક્સનો સ્ટાફ, સોલિડ વેસ્ટની ટીમો કામે લાગી હતી. શહેરમાં શ્રી દગડુ શેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવમાં શાકાહારની હિમાયત કરવા માટેનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. ઉપરાંત કેદારનાથ દુર્ઘટનાની પ્રતિકૃતિ પણ બનાવવામાં આવી હતી. દર વર્ષે આ મહોત્સવમાં ગણપતિ આરાધના સાથે સાથે લોકજાગૃતિને લગત કાર્યક્રમ યોજાય છે, તેવી જ રીતે આ વખતે લોકોને માંસાહારથી દૂર રહેવા અને શાકાહારની અપીલ કરતો પ્રદર્શન સાથેનો વિશિષ્ટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શહેરના ટાઉન હોલમાં રમતગમત કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. મેયર દિનેશભાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરના સ્વામી વિવેકાનંદ યુવક મંડળોને કીટ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા સ્વામી વિવેકાનંદની 150મી જન્મ જયંતિ નિમિત્તે યુવાનોમાં તેજ, બળ અને ચેતના વધારવા અનેક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. બેડ ટોલ નાકે વારંવાર ઘર્ષણ થતું હોય વાહનો અટકી પડે છે, તેમજ એમ્બ્યુલન્સ કે ફાયર ફાઈટર પણ અટવાઈ જાય છે, માટે ઘર્ષણ અટકાવવા માટે ટેક્સ ચૂકવવા માટે નિયમોના કડક પાલન કરવા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, તો ગ્રામ્ય વિસ્તારમાંથી રેલી કાઢીને આવેદનપત્ર પાઠવાયું છે. જામનગર જિલ્લા કલેક્ટરે હુકમ કર્યો છે કે બેડ ટોલનાકા ઉપર તમામ વાહનોએ અટકીને નિયમ મુજબ ટેક્સ ભરવો, તેમજ ટ્રાફિક નિયમોના પણ ફરજિયાત પાલન કરવા. એટલું જ નહીં, સાઇડમાંથી રોડ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. દરમિયાન બેડ અને આજુબાજુના 29 ગામોના સરપંચ, ઉપસરપંચોએ રેલી યોજીને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં માગણી કરવામાં આવી છે કે ટોલ નાકાના 15 કિલોમીટરની રેન્જના ગામોના તમામ વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ મળવી જોઈએ, તેમજ ટોલ નાકાના સ્ટાફ દ્વારા થતી જો હુકમી બંધ થવી જોઈએ. જામનગરના નવરચિત સદભાવના ગ્રુપે રક્તદાન કેમ્પ જેવી મહત્વની સેવાકીય પ્રવૃત્તિથી ગ્રુપનો પ્રારંભ કર્યો છે, જેમાં શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિની વાડીમાં યોજાયેલા રક્તદાન કેમ્પમાં 321 બોટલ રક્ત એકઠું થયું હતું, જે જીજી હોસ્પિટલની બ્લડ બેંકમાં જમા કરાવવામાં આવ્યું છે. આ રક્તમાંથી 60% જેટલું રક્ત થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે અલગ રખાવાયું છે.
આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે આયોજકો ધર્મરાજસિંહ જાડેજા, આલાભાઈ રબારી, આશીષ જોશી, દક્ષ ત્રિવેદી સહિત યુવા આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. આ સેવા કાર્ય વખતે રાજ્યમંત્રી પ્રોફેસર વસુબેન ત્રિવેદી, મેયર દિનેશભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલાસિંહ, કોર્પોરેશનના શાસક પક્ષના નેતા ભરત મહેતા, ગુડ ઇવનિંગ દૈનિકના મેનેજિંગ તંત્રી જયપાલસિંહ, રાજદીપસિંહ, કોર્પોરેટરો આગેવાનોએ ઉપસ્થિત રહીને આયોજકોનો ઉત્સાહ વધાર્યો હતો. નોંધપાત્ર બાબત એ છે કે આ કેમ્પમાં મહિલાઓ તેમજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોએ ઉમળકાભેર ભાગ લઈને રક્તદાન કરવાનો લહાવો લીધો હતો. જામનગર ભારતીય જનતા પાર્ટીના મારા મહામંત્રી ભાઈ શ્રી ધર્મરાજસિંહ આજે એક નવું સોપાન ઊભું કરી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રીનું નામ પીએમ તરીકે જાહેર થાય ત્યારે સદભાવના ગ્રુપથી કંઈક નવો વિશેષ કાર્યક્રમ કરવો એવો એમનો સંકલ્પ હતો. અને આજે મને કહેતા ખુશી થાય છે કે સદભાવના ગ્રુપના આ પ્રણેતાભાઈ શ્રી ધર્મરાજસિંહે એમના યુવાનોની આખી ટીમના માધ્યમથી આજે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખ્યો છે. મોટાભાગના યુવાનો બ્લડ ડોનેશન કરે, આ દેશ માટે કરે, અને માં જન્મ આપે તો જીવન આપવાનું કામ અમારા યુવાનો કરે, આ ભાવને સાથે રાખીને આજે સદભાવના ગ્રુપ દ્વારા ખૂબ સુંદર મજાનો કાર્યક્રમ જામનગર શહેરમાં થઈ રહ્યો છે. સૌ યુવાનો, આ દેશનું નેતૃત્વ ગુજરાતી વીર તરીકે નરેન્દ્રભાઈ સ્વીકારે એના માટે તન ગણી રહ્યો છે. ત્યારે એવા સંજોગોમાં આવો કાર્યક્રમ જામનગરને આંગણે થાય, મને લાગે છે કે આપણા સૌ માટે આ ખુશીની વાત છે. અને સેવા એ જ સાધના અથવા સેવા એ જ સદભાવના, આ ભાવથી આ ગ્રુપ હંમેશા કામ કરતું રહે. જેમાં જે આવો કાર્યક્રમ કર્યો છે એમ રચનાત્મક કામ કરીને સમગ્ર શહેરના યુવાનોને સાથે જોડીને નવા નવા કામો કરી સમાજને ઉપયોગી થવાના કામો કરીને આગળ વધે એવી હું આ તકે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને સાચા અર્થમાં સદભાવના જે નામ છે એમના ગ્રુપનું, એ સદભાવનાના નામને પણ સાકાર કરે. રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ જ્યારે સદભાવનાનો સંદેશો સમગ્ર ગુજરાતને આપ્યો ત્યારે વસુધૈવ કુટુંબમની ભાવના વિશ્વનો સંદેશો આપનારી આ ભાવના છે. અને જામનગર શહેર આ સદભાવનાના સંદેશાને ફેલાવનારું સેન્ટર બને એવી હું આ તકે પ્રભુને પ્રાર્થના પણ કરું છું. સૌ એમની ટીમ, એના સભ્યો અને જે લોકો આજે અહીંયા બ્લડ ડોનેટ કરવાના છે એ સૌને પણ શુભેચ્છા આપું છું. નગરમાં બાંધકામ વખતે સાતમા માળેથી પટકાતા એક કારીગરનું મૃત્યુ થવા પામ્યું છે. પટેલ કોલોની શેરી નંબર 11માં વ્રજ ડેવલપર દ્વારા એક બહુમાળી ઇમારતનું કામ ચાલી રહ્યું છે. તેમાં સેન્ટિંગ કામ વખતે માચડો તૂટી પડતા સાતમા માળેથી બે કારીગર નીચે પટકાયા હતા. તેમાંથી 28 વર્ષના તમસુદ્દીનનું મૃત્યુ થયું છે, જ્યારે ગુલામ નામનો શ્રમિક ઈજાગ્રસ્ત હોઈ સારવારમાં છે. જામનગરમાંથી એક એજ્યુકેટેડ બાઇક ચોર ઝડપાયો છે. સીટીબી ડિવિઝન પોલીસ એ ઇન્ચાર્જ પીઆઈ કડેલના માર્ગદર્શન હેઠળ જનતા ફાટક પાસે વોચ ગોઠવી હતી ત્યારે દીપેશ કિશોરચંદ્ર જાની નામનો શખ્સ ઝડપાયો હતો. આ શખ્સે 10 બાઇક ચોરી કબૂલી હતી. જાણવા મળ્યા મુજબ આ ચોર બીએ વિથ ઇંગ્લિશ સુધી ભણેલો છે અને દારૂ સહિતની અયાશીઓના ખર્ચને પહોંચી વળવા તે ચોરીના રવાડે ચડ્યો હતો. ઉપરાંત આ બાઇક ચોર અગાઉ જીજી હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડ હતો અને વધુ ચોરીઓ ત્યાંથી જ કરી હતી. મેં તારીખ 7/9/2013 થી એ ડિવિઝન અને બી ડિવિઝનનો ચાર્જ સંભાળ્યો. ત્યારબાદ શહેરમાં મોટરસાયકલ ચોરીના પ્રમાણ વધાર્યા હતા અને 9-10 તારીખે જીજી હોસ્પિટલમાં અને જિલ્લા પંચાયત પાસેની ગલીમાંથી મોટરસાયકલ બે ચોરાયેલા. એસપી સાહેબે મને કહ્યું તાત્કાલિક ટીમ બનાવી અને આ મોટરસાયકલ ચોરીના બનાવો બનતા અટકે તે માટે કાયદેસરની કાર્યવાહી કરવી, જેથી ચાર ટીમ બનાવીને આખું એની તપાસ કરતા એક જાણવા મળ્યું કે ભાઈ દીપેશ જાની એક છે દાઢીવાળો, એ અવારનવાર અવનવા મોટરસાયકલો સાથે ફરતો જણાઈ આવેલ છે. જે બાતમીના આધારે અમે ટીમ બનાવીને એના જ્યાં જ્યાં એ મળી આવે એ શક્યતા હોય તેવા જગ્યાએ રાખીને એના ફોટા બતાવી અને ડિસ્ટાફ એ ડિવિઝનના 3 માણસો અને બી ડિવિઝનના 10-12 માણસોને અમારા વિસ્તારમાં ગોઠવી આપેલા.
આ દરમિયાન આજરોજ બપોરે એ મળી આવતા એની પાસેનું મોટરસાયકલ જે અમારી ચોરીમાં ગયું હતું તે જ હતું, એટલે એને પૂછપરછ કરતા ને ડ્રાઇવિંગ લાયસન્સને ગાડીને કાગળ માંગતા એણે કહ્યું છે વાત મેં ચોરેલું છે અને જીજી હોસ્પિટલમાંથી મેં ચોર્યું છે. બધું કડક રીતે પૂછતા એણે જણાવ્યું કે ભાઈ બીજા મેં મોટરસાઇકલ ચોર્યા છે અને એ મોટરસાઇકલ એને ખોડિયારનગર અને એની આજુબાજુના વિસ્તારમાં અવાવરા મૂકી રાખેલા, એમાંથી પેટ્રોલ કાઢી અને એ પેટ્રોલ વેચીને દારૂ પીવાની ટેવવાળો હતો. એટલે આ સમગ્ર એની પૂછપરછ દરમિયાન અમે 10 મોટરસાઇકલો કબજે કરેલ છે અને જે પૈકી અમારા પોલીસ સ્ટેશનના 7 ગુના અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો 1 ગુનો ડિટેક્ટ થયેલ છે. પછી 2 મોટરસાઇકલ છે જેની અમે માલિકની તપાસ કરીએ છીએ અને મળી આવે એની આગળ કરે. શહેરમાં દંત રોગ અને હાડકાની ઘનતા માપવાનો કેમ્પ યોજાયો હતો. જિલ્લા સમાજ કલ્યાણ સંઘ દ્વારા વાલકેશ્વરીમાં સંસ્થાના કાર્યાલયમાં યોજાયેલા આ કેમ્પનું ઉદ્ઘાટન દીપ પ્રાગટ્યથી સ્વામી ધર્મનિધિએ કર્યું હતું. આ કેમ્પમાં દાંતના દર્દીઓના દંત પરીક્ષણ અને સારવાર વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા, તેમજ હાડકાને લગત રોગોનું નિદાન કરી આપવામાં આવ્યું હતું. આજના આ સંસ્થા ખાતે રાખેલ ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પ તેમજ હાડકાની ઘનતા માપવાના ચેકઅપ કેમ્પમાં આપ સર્વે જનતાનું હાર્દિક સ્વાગત છે અને જાહેર જનતાને અનુરોધ છે કે આ કેમ્પનો મહત્તમ ફાયદો લે, દાંત પ્રત્યે જાગૃતિ કેળવી અને દાંતના રોગોથી બચી શકે એ જ આ સંસ્થાનો આશય છે અને જેના માટે ટૂંક સમયમાં આ સંસ્થા ખાતે રાહત દરે દાંતનું દવાખાનું પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેથી કરીને આ મોંઘવારીના જમાનામાં દાંત પ્રત્યે વધારે જાગૃતિ કેળવાય અને દાંતની જે સારવાર ખાસ કરીને મોંઘી હોય છે તે જાહેર જનતાને રાહત દરે સારવાર મળી રહે એ હેતુ આ સંસ્થાનો છે. જામનગર 8 9 ન્યૂઝમાં હવે લઈશું એક નાનકડો વિરામ.